નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સાયક્રોપીડિયા સંચાલિત નવસારી લાઈવ તમારા બાળકના ભવિષ્ય અને એના ચિંતાની મુક્તિ માટે અમે લઈને આવ્યા છીએ જ્ઞાન સેતુ કેરિયર ગાઈડ હા જ્ઞાન સેતુ કેરિયર ગાઈડમાં અભ્યાસ માટે શું શું કરવું જોઈએ તેની માહિતી આપતું અમારું આ વિશેષ બુલેટિન છે તો આજે અમે તમને લઈને આવ્યા છીએ એક એવી માહિતી આપવા માટે કે ધોરણ બારના અત્યારે પરિણામો આવી ગયા છે ધોરણ બારના પરિણામો પછી શું કરવું જોઈએ કયા વિષયમાં આગળ વધવું જોઈએ એની માહિતી આપવા માટેનું આ એક અમારું વિશેષ રજૂઆત છે અને એ અમે લઈને આવ્યા છીએ કે આપ શું શું અભ્યાસ કરી શકો અને એની માહિતી આપતું અમારું આ વિશેષ બુલેટિન છે જ્ઞાન સેતુ કેરિયર ગાઈડ તો જુઓ એક વિરામ બાદ શું છે ધોરણ બાર પછીના અવ જે નવસારીમાં ઉપલબ્ધ છે ઉજ્જવળ કેરિયર બનાવવા શું કરવું જોઈએ સરકારી નોકરી કે બેંકોમાં નોકરી મેળવવા માટે કઈ પરીક્ષાઓ આપવી જોઈએ આ પરીક્ષાઓ ક્યારે યોજાશે કોણ કરાવશે એની તૈયારીઓ કેવી હોય છે તાલીમ આવા પ્રશ્નોથી મુજાવો છો તો હવે સમાધાન લઈને આવ્યું છે તમારી ચેનલ નવસારી લાઈવ જ્ઞાન સેતુ કેરિયર ગાઈડમાં આવા પ્રશ્નોના નિયમિત રીતે જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવશે તો જોતા રહો જ્ઞાન સેતુ પ્રસ્તુત કેરિયર ગાઈડ જ્ઞાન સેતુ કેરિયર ગાઇડમાં ફરી આપનું સ્વાગત છે હું અમને લઈને આવ્યો છું એમ બી ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર્સ હા આ આવ્યું છે મિથિલા નગરીમાં મિથિલા નગરીમાં જે આ સંકુલ આવ્યું છે અને આ સંકુલમાં અત્યાર સુધી બેચર ઓફ ફિઝિયોથેરાપી એટલે કે બીપીટીનો અભ્યાસ તો ચાલતો જ હતો પરંતુ હવે નવા એ જે પેરામેડિકલ સાયન્સ છે એનું એનું પણ અંતે ઉમેરાય છે અને એમાં તમે એડવાન્સ ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનોલોજી એડવાન્સ ડિપ્લોમા ઇન એક્સ રે ટેકનિશિયન્સ અને એડવાન્સ ડિપ્લોમા ઇન ઓપરેશન થિયેટર ટેકનિશિયન્સ એટલે કે ઓટી ટેકનિશિયન્સને આ ત્રણ કોર્સ અહીંયા ચાલુ થયા છે દક્ષિણ ગુજરાતના જે યુનિવર્સિટી છે વી નર્મદ યુનિવર્સિટી એના દ્વારા માન્ય કરેલા આ ત્રણ કોર્સો અહીંયા નવા શરૂ થયા છે અને સાથે સાથે બેચલર ઓફ ફિઝિયોથેરાપિસ્ટ એટલે કે થેરાપિસ્ટનો અભ્યાસ ચાલુ છે ત્યારે એમ ગોહિલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કોલેજમાં અત્યારે પહેલાં જે અત્યાર સુધી ચાલતી હતી તે ફિઝિયોથેરાપી કોલેજ ચાલતી હતી અને ફિઝિયોથેરાપી કોલેજના આ પ્રથમ વર્ગના વિદ્યાર્થીઓ છે જે ગયા વર્ષે આ લોકોએ પરીક્ષા આપી અત્યારે બીજા વર્ષમાં છે અને એ પૈકીના આ કોલેજના ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પૈકીના ચાર યુનિવર્સિટીમાં ટોપર કર્યું છે ત્યારે નવસારીમાં થતી આ જે માહિતી છે આ એજ્યુકેશનની વિગતો છે એ તમારા સુધી પહોંચે એટલા માટે અમારી વિશેષ રજૂઆત છે આપ જોઈ રહ્યા છો આ જે ચહેરાઓ છે એ પ્રથમ વર્ષ ધોરણ બાર પછીનું જે ફિઝિયોથેરાપીસ હોય છે એ ફિઝિયોથેરાપીનો પ્રથમ વર્ષ કમ્પ્લીટ કરી હવે સેકન્ડ વર્ષમાં આ લોકો પ્રવેશ્યા છે અને એમને અહીંયા યોગ્ય પ્રકારનું શિક્ષણ મળે છે આપ જોઈ રહ્યા છો આ કોલેજનું ઇન્સ્ટિટ્યૂટ એટલે કે અહીંયા જે આપ ઇન્સ્ટિટ્યૂટમાં જે સુવિધાઓ હોવી જોઈએ તો અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ છે ખાસ કરીને જ્યારે આ લોકો બનવાના હોય છે બોડી પાર્ટસ હા હ્યુમન બોડી પાર્ટ્સ બનતા હોય છે ત્યારે હ્યુમન બોડી પાર્ટ્સ કેવા હોય છે અને એને જોવા માટે અથવા તો હ્યુમન બોડી પાર્ટ્સમાં શું શું પ્રકારની હોય છે કારણ કે એ એ જો ખબર હોય કે કેવો આકાર હોય છે કેવા પ્રકારનો હોય છે એનું કદ કેટલું હોય છે એ એકચ્યુઅલ સાઈઝ જો એમને ખબર પડે તો એ અભ્યાસ કરી શકે એ માટે આપ જોઈ રહ્યા છો આ આ સ્પેશિયલ લેબ બનાવવામાં આવી છે અને કદાચ દક્ષિણ દક્ષિણ ગુજરાતમાં એક એ જ માત્ર ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં ઓરિજિનલ બોડી પાર્ટ્સ અને ઓરિજિનલ બોડી પણ ઉપલબ્ધ છે એ જોઈને આ બાળકો પણ છે અને એટલે જ કદાચ એનું એજ્યુકેશન પણ સારું બન્યું હશે અને બાળકોનું પણ ચોક્કસ સ્મરણ શક્તિ પણ વધી હશે અને એને કારણે યુનિવર્સિટીમાં એ લોકો પૈકીના ચાર વિદ્યાર્થીઓ ટપર પર છે એ પૈકીના એક વિદ્યાર્થી અહીંયા ઉપસ્થિત છે ક્યાંથી આવો શું નામ છે તારું મારું નામ ખલીફા અમાર અબ્દુલ મુના ક્યાંથી આવ્યા છે કયું ગામ છે તારું ખાપરિયા કાપડિયાથી કેવું લાગ્યું પહેલું વર્ષ અહીંયા બન્યા અત્યાર સુધી સ્કૂલમાં મસ્તી કરી હશે બધાય એવું વિચારી હશે કોલેજમાં જઈને તો જલસા કરીશું અહીંયા જલસા ભર્યા કે ભણવું પડ્યું થોડા જલસા ભર ભણવું બી પડ્યું કેવું લાગ્યું જ્યારે ટોપરમાં તારું નામ આવ્યું યુનિવર્સિટી ટોપરમાં તમે છો તેમાં જ નામ આવ્યું ત્યારે કેવી અનુભૂતિ થઈ અને કેવું શિક્ષણ મળ્યું અહીંયા તમને ખૂબ જ સારું શિક્ષણ મળ્યું અમને જે ડાઉટ હોય તે અમારા ફેકલ્ટી સ્ટાફ ક્લિયર કરાવે છે અને બહુ બહુ જ સારું લાગ્યું જ્યારે મેં મારું રિઝલ્ટ જોયું અને મેં જોયું કે હું ડિસ્ટ્રિક્શન સાથે પાસ છું ચોક્કસ કોલેજમાં આવતા હોય એટલે પ્રોફેસરો બી ટાઈમ પાસ કરતા હોય અને વિદ્યાર્થીઓ બી ટાઈમ પાસ કરતો હું તો કોલેજમાં બહુ ગુલ્લી મારતો હતો મારા ટીચરોને બહુ હેરાન કરતો હતો પણ તું ટોપર બની કેવી અનુભૂતિ કેવું શિક્ષણ આપવામાં આવે છે તને બધી મને કે જે પણ એક્ઝામમાં જે પણ થિયરી આવી હશે અથવા તો જે પ્રેક્ટિકલ આવી હશે એ બધું અહીંયા શીખવવામાં આવ્યું હતું કે જાતે જાતે મહેનત કરીને શીખી तो मुझे हिंदी नहीं आती नहीं, मतलब नहीं आती। आप आप यहाँ जो कुछ सिखाया गया वो इन लोगों ने सिखाया था कि खुद सीखिए या तो फिर कॉलेज में जाके गुल्ली मारी आकर क्या कि नहीं मस्ती में कि नहीं नहीं कॉलेज में तो कभी हमने बंक नहीं मारा सब अच्छे से पढ़ाते हैं और सर, सर भी बहुत कॉपरेटिव है मैम लोग ने भी बहुत हेल्प की हम लोग को हार्डवर्क किया तो उसका सक्सेस हमको मिला हमें पता है कि हार्डवर्क करेंगे तभी हमें कुछ उसका रिजल्ट मिलेगा तो बहुत हार्डवर्क किया अप डाउन किया रोज़ वापिस से लेके आ तक तब जाके हमें रिजल्ट अच्छा आया वापिस हो आप वाप, क्या नाम है आपका अंजलि सिंह अंजलि सिंह अंजलि आप गुजरात में रहती और है और गुजराती नहीं बोलेगी तो कैसे चलेगा थोड़ा तो गुजराती बोलना पड़ेगा ना फिर हमारा पेशेंट आएगा बोलता है मेरा पाँव दुखेगा पग दुखे जेम कैसे तू कैसे हूँ दुखे जे माथु दुखे जे वो कैसे तो क्यों तो गुजराती कब सीखेगी तू ऐसे चार साल में सीख जाऊंगी मैं थोड़ा थोड़ा ચોક્કસ તો એ એક હિન્દી લિટરેચર છે અને હિન્દી લિટરેચર ચોક્કસ આપણી માતૃભાષા છે બધાને આવડતી હોય પણ જસ્ટ આ એટલા માટે તમને કીધું પરંતુ આ બધા ચહેરાઓ જુઓ ભવિષ્યના આ લોકો તબીબો છે આગળ ડૉક્ટર લખાશે પરંતુ હા આ બધું જ થાય છે નવસારીમાં હા ભાઈ આપણી નવસારીમાં આપણી નવસારીમાં ફિઝિયોથેરાપી કોલેજ છે અને એમાં આવા બાળકોનો અભ્યાસ છે પરંતુ સાથે સાથે હવે અહીંયા નવા ઇન્સ્ટિટ્યૂટમાં નવા પણ એક બે ત્રણ કોર્સો શરૂ થયા છે ત્યારે અહીંના સંચાલક એવા ડૉક્ટર અમિત પટેલ પણ અહીંયા છે અમિતભાઈ મને એ સમજાવો નવા કોર્સો લાવવાની શું જરૂરિયાત પડી અને નવા કોર્સોમાં શું વિશેષતા છે બધે બહુ આજે જ્યાં જોઈએ ત્યાં પાટિયા લાગેલા હોય છે કેમ તમારે ત્યાં જ બાળક બનવા આવે નવા કોર્સીસ લાવવા પાછળ એકચ્યુલી બે વર્ષથી જ્યારે કોવિડમાં આપણે નવસારીમાં બધી હોસ્પિટલ્સમાં પેશન્ટ એઝ એ તબીબ અમે જોવા ગયા ઘણીવાર પેરામેડિક્સની બહુ જ રિક્વાયરમેન્ટ છે આપણા સ્પેશિયલી સાઉથ ગુજરાત મને જ્યારે આપણે સાઉથ ગુજરાતની વાત કરીએ ત્યારે ઓથોરાઈઝ ઓથેન્ટિકેટેડ પેરામેડિકલ કોર્સેસ કોઈ પણ જગ્યાએ નથી ઘણી બધી જગ્યાએ પેરામેડિકલના કોર્સેસ ચાલતા છે પણ એ લોકોએ જ્યારે પણ ગવર્મેન્ટ જોબમાં અપ્લાય કરે ત્યારે એમની કોઈ વેલિડિટી હોતી નથી ત્યારે અમે યુનિવર્સિટીને અપ્રોચ કર્યો અને સેમ ટાઈમે એમડીસી અને નવી શિક્ષા નીતિ જે કેન્દ્ર સરકારે જાહેર કરી એમાં અમને આ ત્રણ નવા પેરામેડિકલના કોર્સેસ જે કે ડિપ્લોમા એડવાન્સ ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનોલોજી એક્સ રે ટેકનિશિયન અને લેબ સોરી ઓપરેશન થિયેટર ટેકનિશિયન એ ત્રણ કોર્સીસ અમને યુનિવર્સિટીએ માન્યતા આપી છે સાથે સાથે ફાયર સેફ્ટી અને સેનેટરી ઇન્સ્પેક્ટર હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર એ કોર્સ માટે પણ અમે હાલમાં અપ્લાય કર્યો છે તો આપણા સાઉથ ગુજરાતની અંદર આ જે પેરામેડિક્સ છે એની જે રિક્વાયરમેન્ટ છે એ પૂરી કરી શકીએ એ હેતુથી અમે આ પેરામેડિકલ કોર્સેસ ચાલુ કરીએ છીએ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ચોક્કસ તમને સમજાવી દઉં કે ધોરણ બાર પછીના આ એડમિશનો છે ધોરણ બાર પછી ધોરણ બારમાં આપનું વિજ્ઞાન જૂથ હોવું જોઈએ અને એમાં તમે આ આ કોર્સ લઈ શકો છો અને આ કોર્સ લીધા પછી આ વિદેશમાં પણ સારી જગ્યાએ સારી ડોલ હા યસ આપણે તો ડોલર રહ્યા પાછા તો સારા ડોલર પાઉન્ડ કમાવવા માટે પણ જો આ કોર્સ કર્યો હોય તો ચોક્કસ એ માન્યતા હોય છે કારણ કે અમુક કોર્સો એવા હોય છે કે જે માત્ર તમને તમારું જ્ઞાન આપતા હોય છે પરંતુ આ સર્ટિફાઈડ કોર્સ હોય છે નર્મદ યુનિવર્સિટીમાંથી એના સર્ટિફિકેટ સાથેના કોર્સમાં છે તમારા બાળકને ધોરણ બાર પછી જો તમે તમે એવું થાય કે મેડિકલ મેડિકલ લાઇનમાં જાય પણ આપણા બધા ચોક્કસ કાળજી ન રાખીએ બાળકના ઓછા માર્ક્સ આ વખતે રિઝલ્ટ પણ બહુ ખરાબ આવ્યું છે તો જો તમારા બાળકની ઓછી ટકાવારી આવી હોય અને વિકલ્પો શોધતા હોય તો આ વિકલ્પો છે તમારા માટે અને ચોક્કસ તમે આ વિકલ્પો થકી તમારા બાળકને વધુ સારા રીતે મેડિકલ ક્ષેત્રમાં સારી આવક રહે અને સારી રીતે સન્માનની રીતે કામ કરી શકે એવા જે કોર્સો છે એ કોર્સોમાં ખાસ કરીને અહીંયા ત્રણ કોર્સ શરૂ કરવામાં આવે છે સરેશભાઈ તમારું ઇન્સ્ટિટ્યૂટ ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યું છે સ્ટાફ મહેનત કરી રહ્યું છે અહીં ઓપીડી પણ હું જોઉં છું કે ઓપીડી પણ સારી ચાલે છે હવે આગામી આયોજનો શું અને ખાસ કરીને જ્યારે આ ત્રણ નવા કોર્સ ચાલુ થયા છે ત્યારે એને કેવી રીતે વિદ્યાર્થીઓને તમે વેલકમ કરશો કેવી રીતે વિદ્યાર્થીઓનું પાછું કેરિયર બનાવશો બે હજાર સોળથી અમે આ કોલેજ શરૂ કરી ત્યારથી અમે પ્રગતિના પંથ જ છે અત્યારે દક્ષિણ ગુજરાતમાં આપણી વીઆસિઓમાં દસ કોલેજો છે જેમાં પાંચસો ઉપરાંત વિદ્યાર્થીઓ ભણે છે ફિઝિયોથેરાપીમાં જેમાં માત્ર અગિયાર બાર છોકરાઓ ડિસ્ટિન્ક્શન આવ્યા છે જેમાં ચાર વિદ્યાર્થી અમારા છે તેથી અમારું શિક્ષણ ક્ષેત્રે કેટલું ઊંચું છે તે સીધું આમાં દેખાય આવે છે કે જાણે કે બારમાંથી ચાર જ્યારે યુનિવર્સિટી હોય અને ગોલ્ડ મેડલ બી યુનિવર્સિટી અમે લાવ્યા હોય તો ત્યારે અમારું શિક્ષણ અમારું ખૂબ ઊંચું છે એ તો આગળ બી અમારા વિદ્યાર્થી ગોલ્ડ મેડલ આવ્યા છે એટલે અમારું શિક્ષણ શિક્ષણમાં તો અમારે કોઈ જોવાનું નથી પણ ધીમે ધીમે બીજી પ્રગતિઓ કરવી છે હાલ ઘણી જગ્યાએ સર્ટિફિકેટ કોર્સો ચાલે છે પણ જે ગવર્મેન્ટ માન્ય નથી એટલે અમે એ લોકોએ યુનિવર્સિટી સાથે ભેગા થઈને એક નવો કોર્સ શરૂ કર્યો ચાર ત્રણ નવા કોર્સ શરૂ કર્યા છીએ જે પ્રથમ વખત ગુજરાતમાં આવો કોઈ યુનિવર્સિટી એફિલિએટેડ કોર્સ હશે આ ત્રણે ત્રણ ઓટી લેબ ટેકનિશિયન એક્સેટટેકનિશિયન આ જે કોર્સ છે એ યુનિવર્સિટી એફિલિયેટેડ છે એટલે એની ખૂબ જ વેલ્યુ રહેશે અન્ય જગ્યાએ તમે જાવ તો માત્ર સર્ટિફિકેટ મળે જ્યારે મારી યુનિવર્સિટીનું સર્ટિફિકેટ મળશે ડિપ્લોમા સર્ટિફિકેટ મળશે જે ખૂબ મોટી વાત છે અને ધીમે ધીમે અમે બીજી પણ પ્રગતિ કરી રહ્યા છે નર્સિંગ કોલેજ લાવવાની કોશિશ કરી રહ્યા છે તેમજ બીજા અન્ય કોર્સો પણ અમે લાવવાની કોશિશ કરી રહ્યા છે ભવિષ્યમાં નવસારીમાં વોકેશનલ કોર્સિસ એટલા બધા અમે શરૂ કરીશું કે આપણા વિદ્યાર્થીઓને કશે બહાર નહીં જવું પડે અને ખૂબ જ સસ્તા સસ્તા ભાવે અને ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવો અમારા પ્રયત્ન અમારા ચાલુ રહેશે થેન્ક યુ તો આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા એક ત્રણ નવા કોર્સ ચાલુ થયા છે પણ ચોક્કસ એની ફી પણ કેટલી હશે એ પણ જાણી લઈએ કારણ કે મૂળ વાત તો આપણે પૈસા નહીં આવે છે પૈસા કમાવા પહેલાં પૈસા કેટલા રોકવા પડશે એ પણ જોઈએ સાહેબ ફી કેટલી હશે ફી સ્ટ્રક્ચર હશે આપણે જે આની જે ફીસ નિર્ધારણ કર્યું છે એ રાજ્ય સરકારમાં એક પરિપત્ર છે જ કે પર ક્રેડિટ આપણે સિક્સટી રૂપીસ એટલે આપણે એ ફોર્ટી એટ થાઉઝન્ડ રૂપીઝ પર ઇયરની એમની ફીસ છે બહુ જ નજીવા દરે અને એના સિવાય એના ઉપરાંત અમે સંસ્થા પાસ એક પણ રૂપિયા એક્સ્ટ્રા કંઈ ચાર્જ કરવાના નથી ઇવન ફોર્મ પણ બી પૈસા અમે લેવાના નથી અને જે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો ટ્વેલ્થ પાસ કોઈપણ પ્રવાહમાં વિજ્ઞાન હોય કોમર્સ હોય આર્ટસ હોય કોઈપણ પ્રવાહનો વિદ્યાર્થીઓ આ ત્રણ કોર્સેસમાં એડમિશન લઈ શકતા છે ચોક્કસ તો મારી ભૂલ હતી કદાચ કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ જોઈએ પરંતુ ધોરણ બારના પણ પ્રવાહમાં આપ હોવ તો ચોક્કસ આ આ પ્રકારે આવી એડમિશન લઈ શકો છો તો તો હવે આપણા માટે કારકિર્દીના દ્વાર ખુલી ગયા છે શું કરવા બીજે ક્યાંય જવું આપણા શહેરમાં જ આપણા જ વિસ્તારમાં જો આવું સારું શિક્ષણ અને એ પણ સર્ટિફાઈડ યુનિવર્સિટીના કોર્સથી મળતું હોય તો ચોક્કસ અમે ભલામણ કરીએ છીએ કે તમારા બાળકને જો તમારે મેડિકલ ક્ષેત્રે બનાવવું હોય અને જો તમે રાહ જોતા હોય તો માત્ર અડતાલીસ હજાર રૂપિયાથી લેવી નજીવી ફેવે તમારું બાળક મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવી શકશે તો જોતા રહો આ જ રીતે કયા પ્રકારના કોર્સો નવસારી અને અન્ય વિસ્તારમાં ચાલે છે ધોરણ બાર પછી શું કરવું જોઈએ ગ્રેજ્યુએટ થયા પછી શું કરવું જોઈએ આઈએસ આઈપીએસ બનાવવા માટે શું કરવું જોઈએ તેની માહિતી આપતી અમારી જ્ઞાનસેતુ કેરિયર ગાઈડલાઇનની રજૂઆતમાં વધુ અમે તમારી પાસે વધુ વિગતો લેતા આવતું છું પણ જોઈશું પરંતુ એની સાથે સાથે હું તમને અહીંયા જે ઓપીડી જે ચાલે છે હા ફિઝિયોથેરાપીની અહીંયા ઓપીડી પણ ચાલતી હોય છે અને વિના મૂલ્યે માત્ર એક ટોકન રૂપિયા એટલે કે એક કે બે 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 રૂપિયા ફી ભરીને આપના કોઈપણ પ્રકારની સારવાર વિના મૂલ્યે લઈ શકતા હોવ છો તો ચોક્કસ ફિઝિયોથેરાપીની કોઈ તમામ પ્રકારની સારવાર પણ અહીંયા ઉપલબ્ધ છે જો અહીંયા આજે આપ રહ્યા છો તે આ લેબમાં એટલે કે આ આ અહીંયા જે છે તે પ્ર તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે અને એ પણ જે ફિઝિશિયનો છે એટલે કે જે ફિઝિયોથેરાપિસ્ટો છે એ પ્રોફેસર કક્ષાના છે એ બીજાને શીખવે છે એમપીટી થયેલા ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન હેઠળ અહીંયા તમારી વિવિધ પ્રકારની થેરાપી થકી તમને સારવાર મળતી હોય છે તો સારવાર પણ હા તમને થશે એના માટે શું ફી હા સાંધાના દુખાવો હોય ઘણા ફ્રેક્ચર હોય હું પણ મને પણ એક્સિડન્ટ થયું હતું મારે પણ ફિઝિયોથેરાપીની જરૂર પડી હતી અને મેં પણ લીધી હતી તમને પણ જરૂર પડતી હોય તો ચોક્કસ આપ અહીંયા એનો પણ લાભ લઈ શકો છો તો ઘેર બેઠી ગંગા છે ચોક્કસ સ્નાન લેશો અને તમારા બાળકનું કેરિયર ખૂબ આગળ વધે એવી શુભકામના સાથે જોતા રહો ફરી એકવાર જ્ઞાન સેતુ પ્રસ્તુત કેરિયર ગાઈડ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે 10000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ